મહત્વના સમાચાર. અનામત અંગે ચાલી રહેલા વિવાદ મામલે હવે એક મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે. સરકારના મધ્યસ્થી બનશે વરુણ પટેલ અને યજ્ઞેશ દવે. ઉચ્ચ કક્ષાએ ચર્ચા કરીને સરકારનું સ્ટેન્ડ ક્લિયર કરાશે. વરુણ પટેલ આવતીકાલે તેઓ આ અંગે પત્રકાર પરિષદ પણ યોજશે. તેઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર થયા. અનામત અંગે ચાલી રહેલા વિવાદ મામલે સરકારના મધ્યસ્થી હવે વરુણ પટેલ અને યજ્ઞેશ દવે બનશે. બંને બિન અનામત વર્ગની જે આ લડાઈ છે તેમાં તેઓ સામેલ છે અને તેઓ હવે મધ્યસ્થી કરશે અને આ મામલાના ઉકેલ લાવવા માટે, તેના નિરાકરણ માટે થઈને એક બ્રિજ બની રહ્યા છે. બંને પક્ષ, એક તરફ સરકાર અને આ તરફ બિન અનામત વર્ગ, કે જેઓની જે માંગ છે અને જે ઠરાવ છે તેને કાયમી કરવામાં આવે, તેને રદ ન કરવામાં આવે તે માંગ, અને એક તરફ સરકાર, આ બંનેની વચ્ચે હવે સેતુનું કામ કરી રહ્યા છે વરુણ પટેલ. વરુણ પટેલ કે જેઓ બિન અનામત વર્ગના અગ્રણી છે. સંવાદદાતા નિર્મલ દવે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, એક સકારાત્મક દિશામાં હવે સરકાર અને સાથે સાથે બીજી તરફ બિન અનામત વર્ગની જે આ સેતુનું કામ કરવા જઈ રહ્યા છે વરુણ પટેલ અને તેઓ હવે મધ્યસ્થી કરવા માટે તૈયાર થયા છે, પૂરી વિગત. જે આંદોલન ચાલી રહ્યું છે બિન અનામત વર્ગને લઈને અને જેની આગેવાની કરી રહ્યા છે તે પણ પાટીદાર સમાજના જ આંદોલનકારી છે દિનેશ પાંબણિયા. બીજી તરફ સરકારે જેને મધ્યસ્થી બનાવવાનો નિર્ણય કર્યો છે તે વરુણ પટેલ, તે પણ પાટીદાર સમાજના છે અને ભૂતકાળના દિનેશ બાંભણિયા અને વરુણ પટેલ એક ખૂબ સારા મિત્રો રહી ચૂક્યા છે. જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલુ હતું અને તે સમય દરમિયાન આ બંનેની ભૂમિકા પણ મહત્વની હતી. જોકે હવે બંનેના રસ્તા અલગ થઈ ગયા છે, પરંતુ બંને પાટીદાર સમાજમાં થી જ આવતા હોવાને કારણે સરકાર દ્વારા મધ્યસ્થી તરીકે હવે વરુણ પટેલની મદદ લેવામાં આવી છે. જોઈએ તો બ્રહ્મ સમાજના આગેવાન તરીકે ભૂમિકા ભજવતા યજ્ઞેશ દવેને પણ મધ્યસ્થી બનાવવાનો વિચાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. એટલે આ બંને મધ્યસ્થીઓ ને મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતા અને તેમની સાથે બેઠક કરવામાં આવી હતી. સરકાર સાથે કરવામાં આવેલી બેઠકમાં જે ચર્ચા થઈ છે તે આંદોલનકારીઓ છે, બિન અનામત વર્ગના આંદોલનકારીઓ છે, તેની સાથે ચર્ચા કર્યા બાદ જ સરકારનું સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવશે તેવું વરુણ પટેલનું જણાવવું છે. બેઠકમાં મુખ્યપ્રધાન રૂપાણી અને અન્ય આગેવાનોની પણ હાજરી હતી. જોકે બેઠકમાં કેવા પ્રકારની ચર્ચા થઈ તે અંગે વરુણ પટેલે કોઈ પણ પ્રકારનો ફોડ પાડ્યો નથી. વરુણ પટેલનું એવું પણ કહેવું છે કે આવતીકાલે તેમના દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવશે અને સરકારનું કેવા પ્રકારનું સ્ટેન્ડ છે તે અંગેની પણ કેટલીક માહિતી પૂરી પાડવામાં આવશે. બિલકુલ નિર્મલ, આભાર તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ. તો એક રીતે બીજેપીના તેઓ નેતા છે વરુણ પટેલ અને તેઓ હવે મધ્યસ્થી કરી રહ્યા છે સાથે બ્રહ્મ સમાજના અગ્રણી એવા યજ્ઞેશભાઈ દવે, અને તેઓ બંને હવે આ મધ્યસ્થી કરવા જઈ રહ્યા છે. એક તરફ બિન અનામત વર્ગ અને સરકાર, કે જેઓ હવે જોવાનું રહેશે કે આ તમામ બાબતોને લઈને, તમામ જે મુદ્દાને લઈને કોઈ નિષ્પક્ષ કોઈ નિર્ણય લેવામાં આવે છે કે કેમ. આ તમામ બાબતે વરુણ પટેલે શું કહ્યું તે પણ સાંભળીએ. કોઈ તો સરકારના ઉચ્ચ મંત્રીમંડળ અને સરકારના આગેવાનોએ બેઠક કરી હતી અને સરકાર ગંભીરતાપૂર્વક ગુજરાતના દરેક સમાજના પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરી લીધી અને ગુજરાતના દરેક સમાજના પ્રશ્નોની ચર્ચા વિચારણા કર્યા બાદ તમામ સમાજોને, બિન અનામત વર્ગની બહેનોને, બધાને ન્યાય મળે એવા પ્રયત્નો સરકાર કરી રહી છે. એ સરકારની ઉચ્ચ કક્ષાની બેઠક હતી અને સરકારના લેવલેથી તમને માહિતગાર કરવામાં આવશે. મારા લેવલની જે માહિતી હશે એ આવનારા સમયમાં હું પ્રેસ કોન્ફરન્સ કરી આપને આપીશ. મહત્વના કયા મુદ્દા ઉપર ચર્ચા કરી, જે આજે પરિપત્ર છે 1 ઓગસ્ટનો. જો સરકારની ઉચ્ચ કક્ષાએ બેઠક હતી અને સરકારે ગુજરાતના તમામ મહત્વના મુદ્દાઓ, બિન અનામતના મુદ્દાઓ કે અનામત વર્ગના મુદ્દાઓ, તમામ બાબતે સરકારે ચર્ચા કરી હશે અને સરકાર એ બાબતે પોઝિટિવ છે.